તમને કિશોરાવસ્થામાં વધારે થાય છે તે વધતા પ્રદૂષણ લેવલ અને ત્વચાની સાચવણી ન કરવાથી વધે છે જેથી ત્વચાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જે તમારા ચહેરાને ખરાબ કરે છે અને ડાઘ પણ રહી જાય છે કેટલાક લોકોને લાગે છે કે આ સમસ્યાની સાથે સારા થઈ જશે પરંતુ એવું બિલકુલ નથી જો તમે ખીલનો ઉપાય સમયસર ન કરાવો તો તમારો ચહેરો ખરાબ થઈ શકે છે જ્યારે કોઈ ખીલ થયા હોય તો તેના રોમ છિદ્ર સાફ હોતા નથી રોમ છિદ્રને સારા કરવા માટે જરૂરી છે કે તમે સારા ક્લિન્ઝિંગનો ઉપયોગ કરો ત્વચામાં પ્રદૂષણના કારણે ધૂળ અને ગંદકી જમા થઈ જાય છે જો તમારા ખીલ ખૂબ મોટા અને લાલ રંગના છે તો તમારે તરત જ તેનો ઈલાજ કરાવવો જોઈએ એવામાં તમે બજારમાં મળતી સારી ક્રીમ કે ખીલની ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ એન્ટી એકન ક્રીમની પસંદગી સ્કિન ટાઈપ અનુસાર કરો જો તે તમારી ત્વચા પર સૂટ નથી કરી રહી તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ ખીલની સમસ્યા દૂર કરવા માટે તમે કેટલાક ઘરેલું ઉપચાર પણ અજમાવી શકો છો જેના માટે તમે એલોવેરા લો અને તેમાં થોડી હળદર મિક્સ કરો જેનાથી તમારા ચહેરા પરના ખીલને સાથે ખીલના ડાઘની સમસ્યા પણ દૂર થશે એક્સપર્ટ ડોક્ટર કહે છે કે જો તમે પણ સવારના નાસ્તામાં તળેલી વસ્તુઓ ખાવ છો તો તમે પણ સાવચેત રહો કારણ કે તેઓ તમારું વજન ઝડપથી વધારી શકે છે પ્રોસ્ટેટ ફૂડને ઘણી વખત રાંધવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે આટલું જ નહીં તેલ મસાલા વગેરેનો ઉપયોગ પણ તેને બનાવવામાં ઘણો થાય છે જે સ્વાસ્થ્ય માટે ખરાબ છે ચિપ્સ પોપકોર્ન ડ્રાય ફ્રૂટ્સ નાસ્તા સ્થિર ખોરાક પ્રોસ્ટેટ ફૂડની કેટેગરીમાં આવે છે ડાયટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર કેટલાક લોકો સવારના નાસ્તામાં નૂડલ્સ ખાય છે જેના કારણે તેમને વજન ઝડપથી વધવાનું શરૂ થઈ જાય છે જો તમે પણ આ ભૂલ કરો છો તો સાવચેત રહો કારણ કે નૂડલ્સ પણ બધા પ્રકારના લોટના બનેલા હોય છે જેમાં ફાઈબરની માત્રા ખૂબ ઓછી હોય છે તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ સ્વાસ્થ્યની બાબતમાં પણ તે ખૂબ સ્વાસ્થ્યપ્રદ નથી તેથી સવારના નાસ્તામાં નૂડલ્સનો ઉપયોગ ન કરવો જોઈએ જો તમે નાસ્તામાં કેક અને કુકીઝ ખાતા હોવ તો પછી આમ કરવાનું આજથી જ બંધ કરો કારણ કે મેંદો ખાંડનો ઉપયોગ આ બંનેને કરવા માટે થાય છે જે તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી આવી સ્થિતિમાં સવારના નાસ્તામાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ તે વધુ સારું છે કે તમે ફળોનો વપરાશ કરો જાણો સવારના નાસ્તામાં શું ખાવું જોઈએ ડાયટ એક્સપર્ટના કહેવા અનુસાર તમારે નાસ્તામાં શક્ય તેટલું આખું અનાજ ખાવું જોઈએ બધા પોષણ આખા અનાજમાં જોવા મળે છે તમારા નાસ્તામાં બાજરી મકાઈ અને જુવારનો સમાવેશ કરો સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઈસ ખાઓ સવારના નાસ્તામાં ઓટમીલ ખાવાનું સ્વાસ્થ્યપ્રદ છે અને તેનો સ્વાદ પણ સારો હોય છે